સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે વિવિધ મકાન સહાય યોજના અંતર્ગત મકાન આપવામાં આવી રહ્યા છે, ત્યારે ધાનેરા તાલુકાના કોટરા ગામના દેશની સીમા પર ફરજ બજાવતા જવાનને મકાન સહાય આપવાની તો વાત તો દૂર રહી, પરંતુ જે મકાન હતું તે પણ તંત્રની કેટલાક અધિકારીઓએ છીનવી લીધું છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. ધાનેરા તાલુકાના કોટડા ગામે રહેતા ભરતભાઈ સોલંકી દેશના જવાન તરીકે ગોવા રાજ્યમાં ફરજ બજાવે છે અને તે પોતાના પરિવાર સાથે ધાનેરા તાલુકાના કોટડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી રહે છે, પરંતુ 3 માસ અગાઉ ધાનેરાના સ્થાનિક તંત્રના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કોટડા ગામે પહોંચ્યા હતા અને જવાન ભરતભાઈ સોલંકીના ઘર સહિત કેટલાય ઘરો દબાણમાં છે કેમ કહી તોડી પાડ્યા હતા. એક જવાનનું ઘર તોડી પાડતા અને જવાનોના પરિવાર બે ઘર બનતા ધાનેરા વિસ્તારના લોકોએ તંત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો, તો બીજી તરફ ધાનેરાના સ્થાનિક નેતા અને તંત્રના અધિકારીઓ દ્વારા આ જવાનના પરિવારને 1 મહિનામાં પ્લોટ ફાળવણી કરી મકાન સહાય આપવાની વાત કરી હતી, પરંતુ આજે 4 મહિના જેટલો સમય વીતવા છતાં પણ આ જવાનના પરિવારને મકાન સહાય મળી નથી. ત્યારે હવે તમે પણ સાંભળો એક દેશના જવાનની વેદના. ચોમાસા અગાઉ આ જવાનના પરિવારનું ઘર છીનવાઈ જતાં જવાનનો પરિવાર બેઘર બન્યો હતો અને પૂરા ચોમાસાના સમયગાળા દરમિયાન આ પરિવારે ખૂબ જ મુશ્કેલી સાથે એક એક પર વીતાવી હતી. ચોમાસા દરમિયાન પરિવારના ઘર વખરીનો સામાન સહિત અનાજ પણ નષ્ટ થઈ જવા પામ્યું હતું. ત્યારે આજે 4 માસ બાદ આ જવાન પોતાના ઘરે પરત ફર્યો છે અને પોતાના ઘરની દુર્દશા જોઈ જવાન પણ દુઃખી છે અને સાથે સાથે સરકાર પાસે તાત્કાલિક ધોરણે મકાન મળે અને પોતાના પરિવાર સુખેથી જીવી શકે તે માટે વિનંતી કરે છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ઘરનું ઘર મળે તે માટે વિવિધ મકાન સહાય યોજના અંતર્ગત મકાન સહાય આપે છે, પરંતુ એક જવાનનું ઘર છીનવાઈ જતાં ગામ સહિત સમગ્ર ધાનેરા વિસ્તારમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. ત્યારે હવે તમે પણ સાંભળો આ બાબતે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને ધાનેરાના લોકો શું કહે છે. આમ તો દેશના જવાનો માટે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ અને સરકાર હમદર્દ બતાવતી હોય છે, પરંતુ આ એક તો જવાન અત્યારે બેઘર બનીને બેઠો છે, પોતાને રહેવા માટે ઘર નથી, ત્યારે આ જવાનને ઘર બનાવવા માટે સેવાભાવી સંસ્થાઓ આગળ આવે છે કે પછી સરકાર, તે તો સમય જ બતાવશે. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા. આમ તો રાજકીય નેતા અને તંત્ર દ્વારા દેશભક્તિની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, દેશના સૈનિકો માટેની વિવિધ સુવિધાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ એક દેશના સૈનિકનું જ્યારે ઘર તૂટે અને પોતાનો પરિવાર બેઘર બને ત્યારે એ જવાનની સ્થિતિ શું હોય છે તે તો તે જ જાણી શકે. વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કોટડા ગામની, કે જ્યાં એક જવાન પૂરા ગામમાંથી એક જ જવાન દેશમાં ફરજ બજાવે છે અને છેલ્લા 8 વર્ષથી દેશમાં ફરજ બજાવે છે. ત્યારે 4 માસ અગાઉ ધાનેરાનું સ્થાનિક તંત્ર પોતાના ઘરે પહોંચ્યું અને તમારું ઘર દબાણમાં છે તેમ કહી ઘર તોડી પાડ્યું. ઘર તોડ્યા બાદ આ સમગ્ર ધાનેરા શહેરમાં ઘેરા પ્રત્યાઘાતની લાગણી જોવા મળી રહી છે, સાથે સાથે લોકોએ સરકાર સામે ફિટકાર પણ વરસાવ્યો હતો. તે બાદ તંત્ર અને કહેવાતા નેતાઓએ આ પરિવારને આશ્વાસન આપ્યું હતું કે અમે ટૂંક જ સમયમાં તમને પ્લોટ ફાળવણી કરી અને મકાન બનાવી આપીશું. છેલ્લી જો વાત કરવામાં આવે તો આ પરિવાર છેલ્લા 40-45 વર્ષથી આ જગ્યા પર રહે છે અને સરકારના ધારા ધોરણ મુજબ તે વેરો પણ ભરે છે, તેમ છતાં પણ સરકાર દ્વારા આ મકાન દબાણમાં છે તેમ કહી મકાન તોડી પાડવામાં આવ્યું છે અને આ જવાનનો પરિવાર આજે બેઘર બન્યો છે. ચોમાસાના 4-4 માસ સુધી આ પરિવારે ભારે મુશ્કેલીનો સામનો કર્યો છે. 4 માસ બાદ આજે જવાન પોતાના ઘરે આવ્યો છે ત્યારે પોતાના ઘરની છત તૂટેલી જોઈ જવાનમાં પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી જોવા મળી રહી છે. સાથે સાથે આ જવાન સરકાર પાસે અપીલ પણ કરે છે કે તાત્કાલિક ધોરણે આ અમને રહેવા માટેની સુવિધા કરી આપવામાં આવે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ જવાનની મદદ માટે સરકાર આગળ આવે છે કે પછી કોઈ સેવાભાવી સંસ્થા. સુરેશ ગલચર, બનાસકાંઠા. છેલ્લા 8 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવું છું અને ધાનેરા તાલુકાના કોટડા ગામે રહું છું. આશરે 3 માસ અગાઉ ધાનેરા તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી અને પોલીસ
સુરક્ષા સાથે આવેલ અને તમારું ઘર દબાણમાં છે એવું કહી મારું ઘર તોડી પાડવામાં આવેલ છે। અમને રહેવાની પણ કોઈ જ સુવિધા કરી આપી નથી। આ જગ્યા ઉપર અમે આશરે 40-45 વર્ષથી અહીંયા રહીએ છીએ અને સરકારના ધારાધોરણ મુજબ અમે વેરા પણ ભરીએ છીએ, છતાં પણ અમારું ઘર તોડી પાડ્યું છે અને જે તે સમયે અમારા પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે એક માસમાં અમે તમને પ્લોટ ફાળવણી કરી આપીશું, પણ અત્યાર સુધી અમને રહેવાની કોઈ જ સુવિધા કરી આપવામાં આવી નથી। ચોમાસા દરમિયાન મારો પરિવાર ખૂબ જ હેરાન થયો છે। મારા પૂરા ઘરની ઘરવખરી પણ ખરાબ થઈ ગયેલ છે। અત્યારે હું 4 માસ પછી ઘરે રજા ઉપર આવેલ છે। મેં મારા ઘરની હાલત જોઈ તો મને બહુ જ દુઃખ થયું। માટે સરકારને મારી અરજ છે કે મને અને મારા પરિવારને રહેવા માટેની સુવિધા કરી આપે।